આવી રહ્યા છે સંગઠનની ખાસ વાત કરીએ તો ગઈકાલે જે અમદાવાદની બે બેઠકો આવેલી છે તેમાં સેન્સ પ્રક્રિયાની વાત સામે આવી અને ત્યારબાદ ગઈકાલે અમદાવાદ પૂર્વ બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ અને આજે થોડીક જ વારમાં અમદાવાદ જે પશ્ચિમ બેઠક છે એસસી અનામત બેઠક તેના માટે સેન્સ પ્રક્રિયા ત્રણ નિરીક્ષકોની હાજરીમાં થોડીક જ વારમાં શરૂ થશે આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતેથી કે જ્યાં આગળ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે

નિરીક્ષકોમાં રમીલાબેન બારા અને અભિષેક મેળા અહીંયા પહોંચ્યા છે અને આ ઉપરાંત કેટલાક જે દાવેદારો છે ટિકિટ ઈચ્છુકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે સામાન્ય રીતે સેન્સ પ્રક્રિયાની વાત કરીએ તો જે જે પણ પક્ષના કાર્યકર્તાઓ દાવેદારી કરવા ઈચ્છે તેઓ આ સેન્સ પ્રક્રિયામાં પોતાની ઈચ્છા જતાવી શકે છે એટલે કે ચોક્કસપણે ગઈકાલે જે પશ્ચિમ જે બેઠકમાં જે સેન્સ પ્રક્રિયા હાથ ધરી અને ત્યારબાદ આજે હવે જે થોડીક જ વારમાં સેન્સ પ્રક્રિયાની શરૂઆત થશે મહત્વની વાત કરીએ તો સાંજે જે કમલમમાં એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તમામ ગુજરાતની લોકસભા બેઠક છે તેમાં એક જે રિપોર્ટ છે તે રજૂ થઈ શકે છે આગામી દિવસોમાં કેન્દ્રીય જે પાર્લામેન્ટરી બોર્ડ છે તેની પણ બેઠક મળવાની છે શક્યતાઓ એવી પણ જોવાઈ રહી છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કેન્ડિડેટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવે પરંતુ તે તમામની વચ્ચે અમદાવાદની જે બે લોકસભા બેઠક છે જેમાં ગઈકાલે એક બેઠક માટે અને હવે થોડીક જ વારમાં જે અમદાવાદ પશ્ચિમ બેઠક છે તેના માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ જશે તે તમામની વચ્ચે જે એસસી સીટ છે તેના માટે પણ જે દાવેદારો છે તે વધ્યા છે તે પ્રકારનું અત્યારે માનવું છે અને અનામતની સીટ આવ્યા પછી ત્રણ વખતથી જે સાંસદ ચૂંટાઈ આવ્યા છે તે આ વખતે નો રિપીટ થિયરીમાં જાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે બિલકુલ રોનક આભાર સમગ્ર માહિતી બદલ તો પશ્ચિમ લોકસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા છે થોડી જ વાર હાથ ધરવામાં આવશે ખાનપુર કાર્યાલય ખાતે આ સેન્સ પ્રક્રિયા છે એ કરવામાં આવશે સાંસદ રમીલાબેન ભારા અભિષેક બેડા ગુમાનસિંહ ચૌહાણ નિરીક્ષક છે અમદાવાદ પશ્ચિમ બેઠક પર ડૉક્ટર કીટીટ સોલંકી સાંસદ છે